જીટીયુમાં પરીક્ષા નિયામક તરીકે કામ કરતા વિરલ બોરીસાગર દ્વારા વિવિધ પરીક્ષાઓમાં લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત કરી હોવાની આશંકા હોવાને લઈને તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જે સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જીટીયુ દ્વારા વર્ષ 2017થી 2022 દરમિયાન 92 જેટલી પરીક્ષાઓને આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અંદાજિત આવક 28 કરોડ 64 લાખ જેટલી થયેલી હતી। જ્યારે પરીક્ષા નિયામક વિરલ બોરીસાગર દ્વારા છેલ્લા 5 વર્ષમાં વિવિધ સરકારી પરીક્ષા જે જીટીયુ દ્વારા લેવામાં આવી છે તેના લગભગ અંદાજિત 52 લાખ રૂપિયાના આસપાસ રૂપિયા આવ્યા હતા, જેમાંથી 40 લાખ રૂપિયાની પરીક્ષા નિયામક દ્વારા ઉચાપત કરી લાણી કરી નાખવામાં આવી છે। તે ઉપરાંતના પણ પ્રશ્નોને લઈને યુવા અધિકારી ન્યાય ચળવળ દ્વારા તપાસની માંગ વિરલ બોરીસાગર સામે તપાસ કરવાની માંગ કરી છે। આ સાથે આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવીને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે। જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા આજરોજ એક એવા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા જઈ રહ્યો છું જે ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ખદખદી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી જીટીયુ જે છે એ વિવાદોનું કેન્દ્ર રહ્યું છે અને એક કૌભાંડીનો અખાડો બની ચૂકી હોય એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજથી થોડા દિવસ પહેલા અમને એક જીટીયુમાં જે પરીક્ષા નિયામક છે એમાં એને લાખો રૂપિયાની ઉચાપત કરી હોય તેની પ્રાથમિક માહિતી અમારા સુધી પહોંચી અને આ જ બાબતની જાણ આજથી 3 દિવસ પહેલા અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને આની લેખિત રજૂઆત કરી ચૂક્યા છીએ। તેની સાથે સાથે અમે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રીને પણ આની લેખિતમાં રજૂઆત કરી છે અને સંલગ્ન યુનિવર્સિટી જીટીયુને પણ અમે આ બાબતની રજૂઆત કરી છે। આની ઉપર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, કેમ કે જે લાખો રૂપિયાની ઉચાપત થઈ છે એ સરકાર દ્વારા જે વિવિધ પરીક્ષાઓ એ લેવામાં આવતી હોય જેમાં જીટીયુને કેન્દ્ર તરીકે ફાળવવામાં આવતું હોય, જો જોવા જઈએ તો 2017થી 2022 સુધીમાં 92 જેટલી પરીક્ષાઓનું આયોજન એ જીટીયુ દ્વારા કરવામાં આવેલું છે અને જેમાં 28 કરોડ 64 લાખ રૂપિયા જેટલી અંદાજિત આવક થઈ છે, જેના તમામ કોન્ક્રીટ આધાર પુરાવા જે છે કે કયા વર્ષમાં કયા ડિપાર્ટમેન્ટની કઈ એક્ઝામ લેવામાં આવી અને જેના પેટાએ કેટલા રૂપિયા લાખોનું ચૂકવણું કરવામાં આવ્યું છે રેમ્યુનેશન તરીકે પણ, તો એની તમામ જે વિગત છે એ તમામ વિગતો છેલ્લા 5 વર્ષની એ અમે અહીં ટાંકી છે અને આ જે લેખિત પુરાવા જે છે એ અમે સરકારને આપ્યા છે, જેથી કરીને અમે આશા અપેક્ષા એ જ રાખીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય, સચોટ જે પણ તારણો છે બહાર આવે